ત્રણત્રીસમી વડાપ્રધાન નરેન્દ્ર મોદી લિંબાયત નીલગીરી મેદાનમાં જાહેર સભા કરશે આ કાર્યક્રમના પગલે પાલિકાએ તડામાર તૈયારીઓ શરૂ કરી છે કાર્યક્રમ પાછળ મંડપ ડેકોરેશન સાઉન્ડ સિસ્ટમ એલઈડી લાઇટ એલઈડી સ્ક્રીન એસી વિડિયોગ્રાફી સહિતના કામો માટે પાલિકાએ અગિયાર કરોડ ચોત્રીસ લાખનો ખર્ચ કરશે એસટી બસો અને ફૂડ પેકેટ મળી ખર્ચનો આંકડો બાર કરોડને આંબી જશે સભાસ્થળ નજીક ત્રણ હેલીપેડ બનાવ્યા છે એકસો વીસ મીટરના બે ડોમ હશે જેમાં સવા લાખથી વધુ ખુરશી મુકાશે એક ડોમમાં મોદીની સભા જ્યારે બીજા ડોમમાં એલઈડી મૂકવામાં આવશે પાલિકા પોલીસ અને કલેક્ટર સહિતના તંત્ર તૈયારીમાં પડી ગયા છે પાલિકા વડાપ્રધાનના હસ્તે પાંત્રીસો કરોડથી વધુના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાવવા આયોજન કરી રહી છે ડોમ ડેકોરેશન સાઉન્ડ સિસ્ટમ એલઈડી લાઇટ એસી ડીજીએ સેટ વિડીયોગ્રાફી સહિતની વસ્તુઓ માટે અગિયાર કરોડ ચોત્રીસ લાખનો ખર્ચ કરવા સ્થાયી સમિતિમાં વધારાના એજન્ડામાં આ દરખાસ્તને વધારાના કામમાં લાવી દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે મોદીના હસ્તે ચાર હજાર કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે જેમાં સાયન્સ સેન્ટરમાં ખોજ મ્યુઝિયમનું પણ લોકાર્પણ કરાશે નીલગિરી ખાતે યોજાનાર સભામાં પ્રધાનમંત્રીની અલગ અલગ કુલ નવ યોજનાના લાભાર્થીઓ પણ હાજર રહેવાના છે ત્યારે આ તમામ લાભાર્થીઓને લાવવા લઈ જવા માટે મનપા દ્વારા જીએસઆરટીસીના કુલ થી સાતસો વાહનો ભાડે લેવા માટેની તૈયારી કરવામાં આવી છે જેના માટે અંદાજે પચાસ લાખના ખર્ચનો અંદાજ છે જ્યારે વડાપ્રધાનના કાર્યક્રમમાં દૂરથી આવનાર લાભાર્થીઓ માટે નાસ્તો અને પાણી મળી અંદાજીત એસી હજાર ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં છપ્પન લાખનો ખર્ચ થવાનો અંદાજ છે